શું તમને ખબર છે કે કમ્પ્યુટર હેકર્સો કમ્પ્યુટર પર હુમલો કરવા માટે નાસાની એક પ્રખ્યાત ઇમેજનો ઉપયોગ કરે છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું કમ્પ્યુટર હેકર્સ વિશે. શું તમને ખબર છે કે કમ્પ્યુટર હેકર્સો કમ્પ્યુટર પર હુમલો કરવા માટે નાસાની એક પ્રખ્યાત ઇમેજનો ઉપયોગ કરે છે? સાયબર સિક્યોરિટીના સંશોધકોએ એક અનોખા હુમલાની ઓળખ કરી, જ્યાં હેકર્સ નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપમાંથી લેવાયેલી અત્યંત લોકપ્રિય ડીપ સ્પેસ ઇમેજનો ઉપયોગ કરીને મોલવેર સાથે કમ્પ્યુટરમાં ઘૂસણખોરી કર્યા છે. એક નવી શોધાયેલી હેકિંગ ઝુંબેશ માલવેરથી લક્ષ્યોને સંક્રમિત કરવા માટે જેમ્સ વેબ ટેલિસ્કોપની છબીનો ઉપયોગ કરી રહી છે. હવે જેમ્સ વેબે અત્યાર સુધીના દૂરના બ્રહ્માંડોની સૌથી ઊંડી અને સૌથી તીક્ષ્ણ ઇન્ફ્રારેડ ઇમેજનું નિર્માણ કર્યું છે, જેને ફર્સ્ટ ડીપ ફિલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સેક્યુરોનિક્સ થ્રેટ સંશોધન ટીમે સતત ગોલાંગ આધારિત હુમલા અભિયાનને ઓળખી કાઢી, જે ટાર્ગેટ સિસ્ટમને માલવેરથી સંક્રમિત કરવા માટે જેમ્સ વેબ અને અસ્પષ્ટ ગોલાંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પેલોડ્સમાંથી લેવામાં આવેલી ડીપ ફિલ્ડ ઇમેજનો લાભ લઈ સમાન રસપ્રદ વ્યૂહરચનાનો સમાવેશ કરે છે. મસ્ટંગ પાંડા સંશોધકોએ જણાવ્યું છે કે ગોલાંગ આધારિત માલવેર એપીટી હેકિંગ જૂથો જેમ કે મસ્ટંગ પાંડા સાથે લોકપ્રિયતા મેળવીને વધી રહ્યું છે. ગોએ 2007માં રોબર્ટ ગ્રીસમેન, રોબ પાઇક અને કેન થોમ્સન દ્વારા ગૂગલ પર વિકસિત ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે. પ્રારંભિક ચેપની શરૂઆત ફિશિંગ ઇમેલથી થાય છે, જેમાં માઇક્રોસોફ્ટ ઓફિસ જોડાણ હોય છે. હવે આ દસ્તાવેજોમાં દસ્તાવેજના મેટા ડેટાની અંદર છુપાયેલી ભ્રામ્ય સંદર્ભનો સમાવેશ થાય, જે દૂષિત ટેમ્પલેટ ફાઇલને ડાઉનલોડ કરે છે. હવે જ્યારે જેપીઇજી ઇમેજ સંશોધકોએ સમજાવ્યું કે દસ્તાવેજ ખોલવામાં આવે ત્યારે દૂષિત ટેમ્પલેટ ફાઇલ ડાઉનલોડ થાય અને સિસ્ટમ પર સાચવવામાં આવે છે, એટલે કે છેલ્લે સ્ક્રિપ્ટ જેપીઇજી ઇમેજ ડાઉનલોડ કરે, જે જેમ્સ વેબ ટેલિસ્કોપ ડીપ ફિલ્ડ ઇમેજ દર્શાવે છે. આ ઇમેજ ફાઇલ ખૂબ રસપ્રદ છે, જેથી તે નીચેની ઇમેજમાં જોવા મળે છે. હવે એ પ્રમાણે પ્રમાણભૂત જેપીજી ઇમેજ તરીકે એક્ઝિક્યુટિવ કરે છે, જોકે ટેક્સ્ટ એડિટર સાથે તપાસ કરવામાં આવે ત્યારે વસ્તુઓ વધુ રસપ્રદ બને છે. હવે વાત કરીએ સાયબર સુરક્ષા વિશે, તો સાયબર સુરક્ષા જનરેટ કરેલી ફાઇલ વિન્ડોઝ 64-bit એક્ઝિક્યુટેબલ છે, જે લગભગ 1.7 MB મોટા કદની છે. વપરાશકર્તાઓને બિનવિશ્વાસુ સ્ત્રોતોમાંથી અજાણ્યા ઇમેલ જોડાણો ડાઉનલોડ કરવાનું ટાળવા અને કંપનીની સુરક્ષા ભલામણનો ઉપયોગ કરીને માઇક્રોસોફ્ટ ઓફિસ ઉત્પાદકોને રોકવાની ભલામણ પણ કરી છે. મિત્રો, આ જે કમ્પ્યુટર હેકર્સ છે તે આ નાસાની પ્રખ્યાત ઇમેજનો ઉપયોગ કરીને કમ્પ્યુટર્સ પર હુમલો કરી રહ્યા છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.